Param Krupa Dev thi be varsh lagbhag be varas nana Porbandar ma janam hu gayo chu emna ghare Porbandar ma ardho kalak mate gaya Juni e Sudama Puri jahan Sudama rehta tha Dwarka gaya tha Adhunik yug nu Porbandar ખૂબ પ્રભાવિત છું ગાંધીથી અને ગાંધીના ગુરુથી તો અત્યંત ગાંધીનો કોન્ફિડન્સ ગાંધીની નિષ્ઠા અસત્યનો જય થતા દેખાય તો બી સત્યની શ્રદ્ધા જેની અલ્પ માત્રામાં પણ ન્યૂન થઈને જે બોલે એ આચરે અથવા તો જે આચરેલું હોય તે જ બોલે અને સત્યની નિષ્ઠામાં ગમે તેવા પ્રતિબંધ પછી દેહ સંબંધી હોય કે કુટુંબ સંબંધી હોય કે લોક સંબંધી હોય આ બધાને ફેસ કરવાની પ્રયોગવીર જીવન અને તેથી એમને એમની આત્મકથા લખી શરૂમાં તો બીજું નામ હતું Then he changed it into my experiments with truth. Satyana prayogo. Ele prayogmai jivanathu. Shraddhamai bhi na bolu prayogmai. Koinu kahelu mani levu embi nahi. Koinu kahelu prayog kari ane e gunani sugandh phelavi evu Gandhi nu jivan. Porbandar, Rajkot. Childhood, education, સાવ સામાન્ય જીવન સાધકીય જીવન બી નહીં ને મહાત્માનું જીવન પણ નહીં કોઈ અવતારી પુરુષ નહીં કોઈ નાનપણથી ડિવિનિટીઝના ચિહ્નો પણ નહીં એ જ્યારથી મેં વાંચ્યું દેટ વોઝ માય ફર્સ્ટ બુક ઓફ ફોર્મલ સ્વાધ્યાય રાધર ઇવન બિફોર વચનામૃત Because I was comfortable with English and Vachanamrutte Vakta English Mane. And that was my first book. Second was Yogananda Paramahansa ni autobiography. Bar autobiography Vachi, Pachi me Vachanamrut Sharu Karita. So this was my first book and Haji any impression I can feel in my thoughts. And whenever I want to translate those thoughts into deeds, મને ક્યાંક ક્યાંક ઊંડી એ પ્રેરણા એ ઇમ્પ્રેશનનો અનુભવ થાય સાવ સામાન્ય ચાઇલ્ડહુડ સામાન્ય સાથે થોડી થોડી વિકૃતિવાળું પણ ચાઇલ્ડહુડ ચોરી ઇત્યાદિ બધું જ બાજુમાં જ કસ્તુરબાનું ઘર હતું લગભગ લવ મેરેજ જેવું જ હતું બાપુ 13 વર્ષના ને કસ્તુરબા 9 વર્ષના કેવું કાંઈક હતું ને એન્ગેજમેન્ટ થયા હતા કામ વાસનાથી ભરપૂર ચોરીની વૃત્તિ પણ નોનવેજ ખાવાની વૃત્તિ પણ પંચ પાપના મને લાગે બધા જ પાપમાં અંકુરો હતા અને ધીમે ધીમે યુવાની સુધીને ફળતા બી હતા બેરિસ્ટર બનવાની તીવ્ર ઈચ્છા લક્ષ્મી અધિકાર અને પરિવારમાં જે અધિકાર તે વખતે બ્રિટિશ ઇન્ડિયામાં ટુ બીકમ અ બેરિસ્ટર વોઝ અ વેરી રિસ્પેક્ટેબલ ઓનરેબલ એટલે લંડન જવાનું જ્યાં આવ્યું ત્યાં મા બાપ તો આમ વૈષ્ણવ છતાં બી એક જૈન સાધ્વી પધાર્યા હતા પોરબંદર કે રાજકોટ જે બી હશે અને ત્યાં 3 વ્રત અપાવે છે પરસ્ત્રીગમન ના કરવું અભક્ષ નોનવેજ આહાર ન કરવું વગેરે એ લઈને લંડન જાય છે અને ત્યાં પોતા સાથે પ્રયોગો કરતા જ રહે છે વિકૃતિઓનું ભાન પણ રહે વિકૃતિને વશ પણ થાય શિપમાં બેઠા ત્યારથી જ પ્રથમ દિવસથી જ વેશ્યાગમનના પરિણામ પ્રવૃત્તિ અટકી ગયા થોડા બહારના પરિબળોના કારણે અટક્યા થોડું ભીતરનું એ તેજ હતું એટલે અટક્યા વૃત્તિ તો બધાને થાય કારણ કે એ તો પૂર્વ સંસ્કાર બતાડે જીવન કેમ ચલાવવું છે એનું એને ભાન હતું
એટલે ક્યાંક અટક્યા, ક્યાંક ફિસલા. પણ આમ સ્ટોરી કઈ આખો દિવસ અપ 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 ની નહોતી, અપ ડાઉન હતી. એટલે મને બહુ પ્રેરણા મળતી. અને જ્યારે જ્યારે તમે શ્રદ્ધા તમારામાં ગુમાવો ને તો એકવાર આ પુસ્તક વાંચી લેવો. કારણ કે અપડાઉન વાળાનું પુસ્તક વાંચે ને તો આપને પાછો એ સંકલ્પ, એ નિષ્ઠા આપણામાં જાગે. બેરિસ્ટર થઈને ત્યાં તો પુષ્કળ પ્રયોગો કર્યા, જ્ઞાનના, મોહના, જ્ઞાનના વિકાસના, મોહની મંદતાના ઘણા ઘણા પ્રયોગો કરતા રહેતા. દુનિયા જાણતી નથી એમને ત્યારથી. અને વર્ષો પછી પાછા ફરે છે. ત્યારની ઘટના, જે દિવસે સ્ટીમરમાં પાછા આવે છે, માતૃશ્રીનો વિયોગ, દેહાંત થયું. અને માતૃશ્રીના દેહાંત, માતૃશ્રી પ્રત્યે અત્યંત એમને લાગણી, અને તેથી આ સમાચાર મોહનદાસ, બેરિસ્ટર મોહનદાસને કોણ આપે? હજી તો ભારત ઉતરશે, કેટલા વર્ષ પછી એમની માતાને મળવાનું, એમને મન કેટલું બધું હશે અને માંગશે ને શું સમાચાર. પસંદગી થઈ રાયચંદભાઈની, કારણ કે એમને જેમને સ્પોન્સર કર્યા હતા ગાંધીજીને, ડૉક્ટર પ્રાંજેન્દ્રદાસ મહેતા એમને સ્પોન્સર કર્યા હતા બેરિસ્ટર બનવા માટે, એ કૃપાળુદેવના કાકા સસરા, ધરમપુરના જ ઓફિસર વગેરે, રાઈટ? અને પ્રાંજીવનદાસભાઈ, રેવા શંકર જગજીવન અને પોપટભાઈ સસરા, રાયચંદ કવિ, સજ્જન પુરુષ, પ્રબુદ્ધ શ્રાવક, એમ સમજીને કે એ સમાચાર આપશે. અને એ સ્થળ ગામદેવીનું, મણિભવન, એ ડૉક્ટર રેવા શંકર જગજીવનનું ઘર હતું. ત્યાં પધારવાના હતા, પછી રાજકોટ જવાના હતા. અને એ સાંજે રાયચંદભાઈ સમાચાર આપે છે. ત્યારથી ગાંધીજી પ્રભાવિત, પ્રથમ મુલાકાતથી જ પ્રભાવિત. અને પછી તો વિલાયતનો જે પવન હતો એ બી કાઢ્યો કૃપાદેવ. થોડા ઉદાહરણનો પ્રયોગ ને એવા બધું કરી, અને એમ કે ઓહો, મને એમ કે હું બહુ હોશિયાર, પણ ભારતમાં તો આવા રત્ન છે, એમ કહીને ઉતર્યો. ને એક ફ્રેન્ડશીપ થઈ, ફ્રેન્ડશીપ આવ્યું છે, શિષ્યત્વ નહીં પણ ફ્રેન્ડશીપ. અને પછી થયું કે હવે રાજકોટ શું જવું, એના કરતાં અહીંયા જ વકાલતનું, વકીલાતનું કાર્ય કરું. 2 વર્ષ કે લગભગ એટલો સમય મુંબઈ રહેવાનું થયું, કોઈ કેસ મળે જ નહીં, લગભગ ફ્રી ના ફ્રી. અને કૃપાળુદેવ પાસે, બિકોઝ ઓનલી ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડ હી ગોટ, હુ વોઝ ઓલ્સો મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ, મોરાલિટીનો બેઝ એમનો સ્ટાર્ટ થઈ ગયો હતો, બટ નોટ યેટ સ્પિરિચ્યુઅલ. મોરલ, માનવ માનવ, માનવતા, માનવ માનવના સંબંધો કેવા. અને પછી એમને જે 2 વર્ષમાં જોયું, તે જ્યારે યરોડા જેલમાં લડાઈ વખતે જવાનું થયું, ત્યારે 5 પ્રકરણ રાયચંદભાઈના સંસ્મરણો લખ્યા. એ આ 2 વર્ષમાં એમને જે પરિચય થયો, ઘણા બધા જે આપણે ગાંધીજીના કૃપાળુદેવની દશા વિશેના કોટ્સ વાંચીએ છીએ, એ બધા આ સંસ્મરણોના છે. આમ તો ઘણું લખવાના હતા પણ એટલામાં છૂટી ગયા. આ 2 વર્ષમાં જે લાભ થયો, એક નિશ્ચય થયો કે જ્યારે પણ ધર્મ વિશે મને કંઈક જાણવું હોય, તકલીફ હોય, તો મારી પાસે કોક છે. એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. પછી રાજકોટ જવાનું થયું, રાજકોટમાં બી કુછ હોવા નહીં, ત્યાં શેખ અબ્દુલ્લાનું પ્રસ્તાવ, એન્ડ હી વેન્ટ ટુ સાઉથ આફ્રિકા. ત્યાં જે પૂરું કરવાનું હતું કામ, એ તો થોડા વર્ષમાં થઈ ગયું. અને પછી ત્યાં જે બધું ઇનજસ્ટિસ ને રેસિઝમ ને બધું દેખતા,
ઇન્ડિયન્સ પ્રત્યે રાધર એશિયન્સ પ્રત્યે જે અન્યાય થતો એ દેખ્યો અને હી ડિસાઇડેડ ટુ ડિવોટ સમ ટાઈમ ધેર. 21 વર્ષ રહ્યા, 21 યર્સ હી સ્ટેડ ઇન સાઉથ આફ્રિકા. કેમ બેક 1893માં હી વેન્ટ, 1914માં હી કેમ બેક ટુ ઇન્ડિયા, 1915થી અહીંયા એમની ઇન્ડિયાની એ સ્ટાર્ટ થઈ. આ ડેટ્સ મને જ્યારે અમે ડર્બન ગયા હતા ત્યારે મને મોડે થઈ ગઈ હતી. ત્યાં પછી છેલ્લે હી સેટલ ડાઉન ઇન ડર્બન. પહેલાં જોબર્ગ હતા, પછી પ્રિટોરિયા ગયા, પછી જુદી જુદી કરીને ફાઇનલી વિથ હિઝ ફેમિલી, વિથ હિઝ વાઇફ, વિથ હિઝ ફોર કિડ્સ, એ બધા એ લોકો ડર્બન સેટલ થયા. અને ત્યાં એમને આશ્રમવાસની એક જીવનશૈલી અપનાવવાનું મન થયું. એ પ્રયોગ કર્યા જ કરતા હતા. અને ડર્બનથી થોડે દૂર ફિનિક્સ સેટલમેન્ટ નાનકડું ગામડું હતું અને ત્યાં એમને આશ્રમ ખોલ્યો. આશ્રમ તો ખાસ એમનું ઘર એક બીજું ગેસ્ટ હાઉસ જેવું હતું, કમ્યુનિટી કિચન, જેમાં બધા રૂલ્સ એમના જ હોય. એક દિવસ મીઠું નહીં, એક દિવસ પેલું નહીં, આ નહીં તે નહીં, અને આખા જેને જેને આ માન્ય હોય એને જ આવવાનું, કોઈ બંધન નહીં અનુભવવાનું, બધાએ પાલવાનું. પણ કોઈને બલજબરી નથી આવવાની, પણ આવો તો આ સમજીને આવો કે આ શૈલી તમને યોગ્ય લાગતી હોય તો જ આવો. અને આવો પછી ચૂંચા નહીં કરવાનું. પછી મોહ જાગે તો મોહને શાંત કરતા આવડવું જોઈએ. મોહ તો જાગશે, સડનલી કોઈ દિવસ બેલફ્રી ખાવાનું મન થયું હોય તો એને પ્રાર્થનામય બનીને સ્વાધ્યાયમય બની અને એને ઉપશાંત કરવાનું. પણ બંધન ક્યારે બી અનુભવવાનું નહીં. એ આશ્રમમાં અમે ગયા તો બહુ સરસ રહ્યું અને આખું મ્યુઝિયમ બનાવી દીધું છે હવે તો એ ફિનિક્સ સેટલમેન્ટ. 1914માં આવે છે, રાજકોટ જાય છે, ત્યાં સ્ટેશનથી સીધા જ સ્મશાને જાય છે. પરમ કૃપાદેવનો જ્યાં દેહનો અંતિમ સંસ્કાર થયો ત્યાં અંજલિ આપે છે, પછી જ બીજો કોઈ વ્યવહાર કરે છે. કારણ કે 1914 એટલે તો 13 વર્ષ વીતી ગયા પ્રભુના દેહી લઈને. અને 1914 થી 1948 સુધી જે સાધનામય જીવન, પોલિટિક્સ સ્ટીલ મહાત્મા, અને એમને મહાત્મા એમના ચાહકો કરતા રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું આ મહાત્મા. ગાંધીની આગળ જે મહાત્મા શબ્દ, કારણ કે કોઈ પ્રબુદ્ધ પુરુષ આપે તો પ્રચલિત થાય, બાકી તો તમે ભગવાન ભગવાન કહો તો બધું ભક્તો તો એમ જ કહેવાના. પણ એમની પરીક્ષાઓમાંથી પસાર થવું બહુ બહુ અઘરું. મહાદેવભાઈની વાત જાણો તમે તો, આ ગાંધીનું જે આદર્શ હતું, સવારના 7 થી 7:30 અને સાંજના 7 થી 7:30 એમની પ્રાર્થનાનો સમય, પૂરું બળ એ આ અડધો અડધો કલાકમાંથી લઈ લેતા. દર અઠવાડિયે એક વાર મૌન રાખતા, લખીને આપતા, એક સ્લેટ રાખતા. કારણ કે હી વોઝ સચ અ પર્સન કે કોઈ બી આશ્રમમાં આવી જાય તો સ્લેટમાં લખતા. પણ આટલા મોટા માણસને પણ આ મૌન ભંગ કરવાનો કોઈ દિવસ એવી કોઈ પ્રતિબંધ અંતરાય આવ્યો નહીં. અને આટલું બધું ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરવા છતાં ક્યારે બી એની સાધના છૂટી નહીં. તો આ પુરુષનું જે મોસ્ટ ફેવરેટ ભજન, જૂનાગઢનો નરસૈયો વ્યવહારમાં છે, ભક્ત છે પણ વ્યવહારમાં છે. ભાવીનું મેણું શિવજી પાસે જાય છે, શિવજી પ્રસન્ન થાય, શું જોયું બોલ માં, શું બોલ્યો મેં તો, તમને જે વલ્લભ હોય તે મને આપો. માંગ્યું તો એમને, પૂજ્યા તો એમની તકલીફના કારણે, પણ એમની તકલીફ જ કોઈ બીજી હતી. તમને જે વલ્લભ હોય, વાલો હોય એ મને આપો. તો કે માને વાલો તો મારો કૃષ્ણ. તો કે ચાલ, તને સનાતન રાસ જ્યાં રચાય છે
ત્યાં લઈ જાઓ. સનાતન શરદ પૂર્ણિમા વાળો રાસ નહીં, સનાતન રાસ રચાય ત્યાં લઈ જાઓ, જેનું વર્ણન આખું શરદ પૂર્ણિમાના રાસનું જ અપાય છે. અને શિવજી અને મહેતા આ બંને જાય છે અને કૃષ્ણ અને ગોપીઓનો એ રાસમાં એવી સમાધિની સ્થિતિ, હાથમાં મશાલ છે કારણ કે રાતનો સમય છે, અને એવા લીન થઈ જાય છે કે હાથ બળવા લાગે છે, જેનું એમને ભાન નથી. હમણાં એસી જાય ને તો ખબર પડે કે સત્સંગ તો સારો હતો પણ એસી નહોતું, અને ત્યાં હાથ બળવા લાગે છે. તમે લોકો તો રાગડાતાનો ગાને તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા ને દેહનું ભાન ભૂલ્યા ને ખાવું ભૂલ્યા ને બધું દંભ ને નાટક. આવી કોઈ પરીક્ષા આપો, પાસ થાવ. હાથ બળવા લાગે છે. પછી તો ઘણી કથા છે, કેદાર રાગ કેદાર છેડે મહેતા કૃષ્ણને નાચવા આવવું જ પડે, અને બધા જે પંડિત પુરોહિત હતા તેને આ જ ગમતું નહોતું કે અમે આટલું જપ તપ ને અભ્યાસ કરીએ અને અમને ભગવાન પ્રસન્ન ન થાય, અને આ ખાલી ગાય પ્રેમ ભક્તિથી ને પેલો નાચવા આવે. તો કે તારી તકલીફ દૂર કરીએ પણ તારે કેદાર રાગ ગીરવી મૂકી દેવાનું, જ્યાં સુધી પૈસા પાછા પે ના કરે ત્યાં સુધી કેદાર ગાવું નહીં, અને એમને મૂકવો પડે છે. ભગવાન દુઃખી દુઃખી થઈ ગયા, મહેતાને તો કાંઈ ફરક ના પડે. દર્શન દેવ ઘન શ્યામ કેદાર. ગાંધી ઉપર બોલવું કે મહેતા ઉપર બોલવું કે વૈષ્ણવ જન ઉપર બોલવું, પણ ગાંધીજીનું જે આદર્શ હતું એ પદ સાંભળી થોડું એના ઉપર વિચાર. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના વૈષ્ણવ જન તો તેને રે કહીએ. સકળ લોક માં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચકાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તે નીરે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. મોહ માયા વ્યાપે નહીં જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાડી રે લાગી સકળ તીરથ તેના તન માત્રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વણલો ભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નર સંયો તેનું દર્શન કરતા ભણે નર સંયો તેનું દર્શન કરતા કુડ એકો તેર તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો વૈષ્ણવ જન તો તેને રે કહીએ એક વાર સવારની પ્રાર્થનામાં આ ભજન ચાલ્યું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જૂનાગઢના નરસૈયાનું આ પદ ચાલતું હતું આમ તો આપણે પણ અનેક વાર સાંભળ્યું છે ને આ પદ ગાયું છે પણ કોક વાર એવું બને કે નહીં કે આ આ જ ભજન આપણે અત્યંત સ્પર્શી જાય અનેક વાર અને સરસ રાગમાં સરસ રીતે તાળી પાડતા પાડતા ગાયું હોય પૂરું થયું હોય પણ કોક વખત ઓચિંતું બહુ ગમી જાય ને સ્પર્શી જાય જેમ અનેક વાર ફૂલ જોયું હોય ગુલાબનું ફૂલ નથી દેખ્યું પણ કોક વાર આપની ચિત્તની દશા એવી હોય કે ફૂલ ઓચિંતું અત્યંત સુંદર લાગે કેટલી વાર કોક માણસનો આપણે ભેટો થયો હોય પણ કોક વાર ઓચિંતું એ અત્યંત આત્મીય બની જાય તમને અત્યંત લાગણી જાગે એના માટે આવું ઓચિંતું ઘણું ઘણું બને કે જે ઘણી વખત બન્યું છતાં ન બન્યું એનામાં સુંદરતા હંમેશા હતી પણ એ તમને સ્પર્શી ન શકી અને કોક વાર ઓચિંતું તમે આમ ટેરેસ પર આવો કે વાવ ધરમપુર ઇઝ સો બ્યુટિફુલ 73 વર્ષથી છે પણ આજે તમારું ચિત્ત શાંત છે તમે એકદમ વર્તમાન ક્ષણમાં છો નાવ ઓલ ધી એક્સાઇટમેન્ટ વિચ યુ ફેલ્ટ વોઝ ઓલવેઝ ઓન ધ ફિલ્મ સ્ક્રીન એના બદલે આજે કુદરતને જોઈને તમે એક્સાઇટ થાવ છો અમ્યુઝ થાવ એવું ઓચિંતું આવું બને કે ન બને એ જ વખતે દરરોજ કૃપાદેવના દર્શન કરો પણ કોક વાર એવું સ્પર્શી જાય કે આખો દિવસ ભૂતની જેમ રહ્યા કરે તમારી સાથે તો ઓચિંતું ગાંધીને એક વખત આ ભજન સ્પર્શી ગયું અને કે અદ્ભુત છે આમ તો એ પણ રહ્યા એ જ એરિયાના પોરબંદરના એટલે સ્વાભાવિક છે કે મહેતાથી પરિચિત હોય આ ભજનના શબ્દો બી એટલા બધા સરળ છે વિવેચનની જરૂર ન પડે એવા છે જોકે મહેતાના બધા જ પદો એમ તો ફોર્થ સ્ટાન્ડર્ડ ફેલ લોટ ઓફ PhDs ડન ઓન હિમ કારણ કે લગ્ની જ કોઈક અલગ પ્રકારની હતી તો ગાંધીને એક વખત ઓચિંતું એની અંદર
સુંદરતા ઓચિંત્ય સુંદરતા ભાસી અને એમને થયું કે હું તો સાચો વૈષ્ણવ નથી કારણ કે આ જે લાખો લક્ષણોનું લિસ્ટ છે એ મારા ચિત્રને મેચ થતું નથી તો મારે કોઈ સાચા વૈષ્ણવની શોધ કરવા નીકળવું જોઈએ જેને હું પૂજી શકું પ્રેરણા લઈ શકું પ્રોત્સાહન લઈ શકું પાવન થઈ શકું કારણ કે જે સાચો વૈષ્ણવ છે એને કેટલી પેઢી તારી રોંગ સાચા વૈષ્ણવના જે દર્શન કરે તે કુલ 71 તારે વૈષ્ણવ નહીં પાછું તમે બેન બોલો તો ભજનની છેલ્લી બે લાઈન ભણી નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે એને તો શું કર્યું એ વાત જ નથી એ તો લિસ્ટમાં જ આગળ છે કરી જુઓ એનું દર્શન બી થઈ જાય ને તું એટલો બધો પાવન થઈ જાય કે 71 પહેરીને તારી એટલે ગાંધીજીને થયું કે ઓહો આવા વૈષ્ણવના દર્શન કરનારને આટલો લાભ થાય તો આવા આવા વૈષ્ણવને મારે શોધવો જોઈએ કેટલું સુંદર છે હું નથી એ પહેલો બોધ વૈષ્ણવ છે એ બીજો બોધ એનું દર્શન કરવો પૂજવું એની ચરણ રજ માથે ચડાવ ભજનમાં કવિએ નરસિંહે નકશો બનાવ્યો એક ચિત્ર બનાવ્યું વૈષ્ણવનું એક મૂર્તિ ઊભી કરી કે સાચો વૈષ્ણવ કોણ મૂર્તિ ચિત્ર નકશો અને આ ભજન ખાલી મનન કરવા માટે નથી મનન કરવું પણ ખાલી મનન કરવા માટે નથી મનન કરીને પહેલાં વૈષ્ણવની શોધ કરવા નીકળવું અને પછી વૈષ્ણવત્વ તારી અંદર પ્રગટાવવા ક્રિયાશીલ બનાવવા માટે આ પદ છે ગાવા માટે બી નહીં ને મનન માટે પણ માત્ર એના માટે નહીં મનન કરો ગાવ મનન કરો પણ થાય કે ઓહો જેના દર્શનથી આટલો લાભ થાય એવો કોઈક સત્પુરુષ એવો કોઈક વૈષ્ણવ મારે શોધવો છે કાગળ પર નહીં કાગળ પર તો અહીંયા પાનું નંબર લખ્યું હશે વૈષ્ણવજન ક્યાં છે કાગળ પર નહીં વાસ્તવિક વૈષ્ણવજન શોધવો છે એના દર્શન કરવા છે અને એની ચરણ રજ માથે ચડાવી છે આવી પ્રેરણા માટે કવિએ પરિશ્રમ લીધો ગાંધીજીના જીવનમાં આ ભાવ સક્રિય બન્યો એ કે કેટલી વાર મેં સાંભળ્યું પણ આજે કંઈક અદ્ભુત લાગ્યું આજે તમને પણ થોડું જુદું લાગ્યું કે નહીં વર્ષો પહેલાં બી કર્યું હતું અને આજે તમને જ જુદું લાગે છે ઓહો કેવું છે પર દુઃખે ઉપકાર કરે તો એ મનના અભિમાન કેટલું સુંદર છે મેં ઉપકાર તો કર્યો પણ મને અભિમાન તો આવ્યું એટલે હું તો વૈષ્ણવના લિસ્ટમાં આવું નહીં એટલે અધૂરું અધૂરું છે મારું ચિત્ર અધૂરું છે અને વૈષ્ણવનું ચિત્ર પૂરું છે મારી મૂર્તિ ખંડિત છે અને વૈષ્ણવજનની મૂર્તિ અખંડ છે આવો કોઈક વૈષ્ણવ મને મળી જાય જેના દર્શન કરું ને પૂજન કરું તો આવું ગાંધીજીને ભાવ જાગ્યો ગાંધીજી શોધમાં નીકળ્યા ખૂબ ઉત્સાહ સાથે કારણ કે અત્યાર સુધી તો ખબર જ નહોતી કે સાચા વૈષ્ણવના શું લક્ષણ હોય પૂજાપાઠ કરે શ્રી કૃષ્ણ શરણમ્મ બોલે વગેરે વગેરે બસ આટલું જ ખબર હતી પણ એવું તો કંઈ અહીંયા આવ્યું નહીં બધું ગુણલક્ષી લિસ્ટ હતું તો એક લિસ્ટ મળ્યું તેમાં એક નકશો મળ્યો એમાં પણ ગાંધી રાજી થઈ ગયા કે હવે આ ફૂટપટ્ટી લઈને હું જાઉં ખૂબ ઉત્સાહથી નીકળ્યા પરંતુ બહુ સમય સુધી આ ઉત્સાહ ટક્યો નહીં ગાંધીજી કાં તો આવા કોઈ લક્ષણ જ દેખાય નહીં કાં તો એક દેખાય ને બીજું બિલકુલ ઉલટું હોય પર દુઃખે ઉપકાર વગેરે કરે પણ પછી વાતચાત જે નિર્મલ રાખવું જોઈએ જે પરસ્ત્રી માત સમાન લાગવી જોઈએ જીવા થકી અસત્ય કોઈ પણ કારણે ન બોલે આવું કશું દેખાયું નહીં એટલે ધીમે ધીમે એમનો ઉત્સાહ ગૌણ થતો ગયો ઢીલો પડતો ગયો કારણ કે આવું કોઈ વૈષ્ણવ જ દેખાય નહીં કાં તો કોઈ લક્ષણ જ નથી કાં તો એક છે અને બીજું બિલકુલ નથી કાં તો ઘણા છે પણ એક નથી ઘણા લક્ષણ બી છે પણ એક પાછું ના હોય એટલે કોને હું વૈષ્ણવ કહું
એટલે ક્યાંય બી ગયા, કોઈ ઉપકાર કરે છે, પર દુઃખે ઉપકાર, પર પીડા પોતાની એનાથી પીડાય છે અને પરનો ઉપકાર કરે છે, પણ મન અભિમાનને આણે રે એ દેખાતું નથી. રેકોગ્નેશન, એપ્રિસિએશન, એકનોલેજમેન્ટ જોઈએ છે. એટલે એ થયું કે આ તો વૈષ્ણવ ના કહેવાય. કોઈ સૌને વંદે છે એમ દેખાય, બધે બધે જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સ્વામિનારાયણ, જય ગુરુદેવ વગેરે કરે, સૌને વંદે બહુ, પરંતુ પાછળ નિંદા કરતા બી દેખાય. નિંદા ન કરે કોઈની તો એ ના દેખાય. કોઈ બધું વેશ વેશ તો સફેદ કપડાં અને માલા અને બધું હોય, પણ અંદર દ્રઢ વૈરાગ્ય એ ના હોય. એ જ્યાં જ્યાં જુએ ત્યાં કોઈ વૈષ્ણવ દેખાય નહીં. થોડા ટાઈમમાં ગાંધીજીનો ઉત્સાહ ઢીલો પડવા લાગ્યો. ત્યાં સુધી ઉદાસ થઈ ગયા કે આ વિશ્વમાં કોઈ વૈષ્ણવ છે જ નહીં, એવી જાતની વિચારણાઓ શરૂ થઈ. કવિએ આપણે ભ્રમિત કર્યા, આવું કોઈ હોઈ જ ન શકે. આ કવિએ આપણે આવું સરસ ભજન આપીને એકચ્યુઅલી ભ્રમમાં નાખ્યા. ધીમે ધીમે ઉત્સાહ તૂટવા લાગ્યો, સંકલ્પ એમના વૈષ્ણવ બનવાના ઢીલા થવા લાગ્યા કે આ યાત્રા એવી છે કે કોઈ પૂરી કરી શકતું જ નથી, કોઈ દેખાતું જ નથી જેને આ યાત્રા પૂરી કરી હોય. તો એ સંકલ્પ પણ એમના ઢીલા થવા લાગ્યા. અને એવી પણ શંકા જાગી કે ખોટી આશા તો જગાડી નથી ને કવિએ, કે આવું શક્ય જ નથી, અને છતાં ખોટી આશા તો આવી સ્થિતિ પર ગાંધીજી પહોંચી ગયા. કારણ કે વૈષ્ણવની શોધમાં નીકળા કોઈ વૈષ્ણવ બધે જ્યાં જોઈએ ખંડિત, અધૂરું ચિત્ર. અને તેથી આદર્શ સુંદર છે પણ અશક્ય છે. આ સિદ્ધિ બધી આકર્ષક છે પરંતુ અસંભવ છે. અશક્ય અને અસંભવ શબ્દ આવ્યા ને મર્યા સમજો. હવે તમે સ્યુસાઇડ કરો તો બી બહુ પાપ નહીં, કારણ કે જેવું તમે પરમાર્થને અશક્ય કે અસંભવ એવું તમારા શ્રદ્ધાનમાં ગયું એટલે ખલાસ થઈ ગયા તમે. ત્યાં ને ત્યાં જ સંભવ છે ને મને કરવું છે, ત્યાં સુધી સંવેગ છે. અને સંવેગ છે તો સમ્યક દર્શનની આશા બી છે. સંવેગની અંદર એક ચીજ તો છે હોપ. હોપ ક્યારેકની નહીં, આ ભવે જ થશે એ હોપ. And when hope is lost, now what is there with you? Nothing is there. પછી આ બધું મિકેનિકલ થવા લાગશે. તો ગાંધીજીની આવી સ્થિતિ. સડનલી ગાંધીજી છે ને અડધો જ કલાક ભજન કરે સવાર સાંજ. તમારી જેમ અડી અડી કલાક ના કરે, એમને બીજા ઘણા કામ હોય, પણ એ અડધો કલાકમાં પૂરું બળ ખેંચી લે પ્રભુ પાસે જોડાઈને. એક વખત ભજન કરવા બેઠા સવારની પ્રાર્થના અને એમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો એ પાઠવી થાય, સવાર થાય કે સાંજ થાય. અને એમને એક વિચાર લાદ્યો કે ક્યાંક મારી શોધ ખોટી નહોતી ને, હું આ બધા ગુનો કોકમાં જોવા જતો અને મને એક પણ એવો મળ્યો નહીં, પણ હવે કંઈક પ્રકાશ લાદ્યો. બધા ગુણો એકમાં પણ નથી, પણ કોઈ એક ગુણ બધામાં છે. કોઈનામાં આ ગુણ છે, કોઈમાં બીજું ગુણ છે, કોઈનામાં ત્રીજું. જો બધાને એકની અંદર રમત રમાય, બધા ગુણ એકમાં જોવા ગયા નિષ્ફળ. હવે એમને કંઈક બીજી યાત્રા શરૂ કરી, કો એક ગુણ બધામાં દેખો અને બધામાં મળવા લાગ્યો. અને એમનું દર્શન બદલાયું, વિચાર બદલાય, ભાવ બદલાય, વલણ બદલાય. ત્યાં સુધી આશા જાગી, ઉત્સાહ જાગ્યો, સંકલ્પ ઉઠ્યો, સાધના શરૂ થઈ. પાછે તો એક વિચાર તમને કેટલું ડિરેલ કરી શકે અને એક વિચાર તમને કેવી ફૂલ સ્પીડ, રાજધાની એક્સપ્રેસની સ્પીડ પર પાછા મોક. બે શબ્દની રમત. બધા એકમાં ના મળ્યા એટલે આશા તૂટી, ઉત્સાહ તૂટ્યો. એક બધામાં મળ્યા પાછી આશા વધી. મને કહો કે કોઈની પાસે કંઠ ના હોય, સરસ,
પણ રંગ હોઈ શકે? કોઈની પાસે રંગ ના હોય પણ કંઠ હોઈ શકે? બરાબર, વિચારીને જવાબ આપજો, હોઈ શકે? તો મને એના એક્ઝામ્પલ આપો. કારણ કે તમે કહો છો તો કોઈ કંઈક જોઈને કહેતા હશો ને. રંગ નથી પણ કંઠ છે, વેરી ગુડ. કંઠ નથી પણ રંગ છે, નો. મોર, એનું બોલવાનું અત્યંત કર્કશ છે, બોલવાનું અત્યંત કર્કશ છે, પણ કલા કરે ત્યારે તમને એમ થાય એકાદ પીછું ખરે તો આપણે ઘરે લઈ જઈએ, એટલું સુંદર રંગ છે. કંઠ છે, રંગ નથી. રંગ છે, કંઠ નથી. તો એ ગુણ હોય એટલે બીજું બધું ખોટું જ હોય એમ નહીં માનવાનું. હા, આની પાસે પેલું છે, પરોપકારી વૃત્તિ છે, પણ એના વિકારોની હજી કોઈ ઠેકાણા નથી. પણ પરોપકારી વૃત્તિ છે, એની પાસે રંગ છે, ભલે ને એની પાસે કંઠ. આપણે તો કે એક ચીજ ના હોય તો બધું જ ના હોય. આ ગાંધીનું પ્રથમ વલણ કે આ એક નથી ને વૈષ્ણવ નથી, આ નથી ને વૈષ્ણવ નથી. પણ આજે એ જ ભજન, ભજન તો ઉત્કૃષ્ટ સાધના, પ્રેમ જ વાત છે, પ્રેમની જ સાધના છે. ધ્યાન તો મજબૂરી છે, આપણે કરવું પડે એટલે કરીએ, બાકી પ્રેમ તો આપણે મજા આવે છે એટલે પ્રેમ. અને જે પ્રેમ કરે ને એને હું હાથ જોડીને કહું, પ્લીઝ ધ્યાનના ચક્કરમાં નહીં પડતા, નહીં મિત્રો, ધ્યાન બંધ નહીં કરું. બસ પ્રેમ કરી શકતો, પ્રેમ ના કરી શકતો હોય તો થોડું કંઈક સાવ વિચારો, આમ કોરો ને કોરો મરી જાય એના કરતાં ભલે ધ્યાન કરતો છે. જે જ્ઞાનીને ઓળખે છે, ઈચ્છે છે, ભજે છે, તે ધ્યાનાદીને ઈચ્છે. સૌભાગભાઈ કે ધ્યાન શીખવાડો, ધ્યાન શીખવાડો, તો કે જે જ્ઞાનીને ઓળખે, ઈચ્છે, ભજે, ધ્યાનાદીને ઈચ્છે જ નહીં, કારણ કે ધ્યાન એને સહજ થતું હોય એમ. એટલે કાં તો તમે પ્રેમ શું છે સમજ્યા નથી એટલે ધ્યાનમાં ફાંફા મારો છો. પ્રેમ સમજો એને તો કે મારી પાસે ટાઈમ ક્યાં છે ધ્યાન. એ બધી પેલા કોણ ઉદ્ધવજી આવીને કે તમારે ધ્યાન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. વેર વી હેવ ટાઈમ? પ્રેમમાંથી ઊંચા આવ્યો તો ધ્યાન કરીએ ને. એવી અદ્ભુત દશા હશે ગોપીઓની બી. બધા પૂર્વ ભવના ઋષિ મુનિઓ જે વિષ્ણુનો વિરહ સહન ના કરી શકે, વિષ્ણુ કહે કે પણ મારે તો કામ છે, મારે તો હવે પેલું યદા યદા એ ધર્મસ્ય અમારું રૂલ છે, મારે તો જવું પડશે, મથુરામાં બધું કંસનું બહુ વધી ગયું છે, મારે તો જન્મ લેવું. તો કે અમે શું કરીએ અહીંયા વૈકુંઠમાં? દેવો કે પેલા દેવો બધા રામ અવતારમાં વાંદરા થઈ ગયા. વાંદરા દીદી જ કે અમારે તો તમારી આજુબાજુ જ રહેવું છે. ઋષિ મુનિઓ બી કે અમે શું કરીએ? તો કે ભાઈ 14 વર્ષ હું ગોકુલમાં રહેવાનું. તો કે 14 વર્ષ એક જ જગ્યાએ રહેવાનું? હા, કે બસ ગોકુલ વૃંદાવન, બસ આટલું જ. 14 કિલોમીટર દૂર મથુરા બી નથી જવાનું. 14 વર્ષ પૂરા થશે એટલે પેલો આવશે, તબડીક તબડીક તમને, પછી જઈશ. ત્યાં સુધી નથી જવાનું, 14 વર્ષ એક જ જગ્યાએ સ્થિર. તમે જેમ પૂછો ને કે ઓ 7 દિવસ સાહેબ અહીંયા જ રહેવાના છે તો જઈએ, તેવી રીતે જેવી ખબર પડી બધાએ ત્યાં અવતાર લઈ લીધો. એટલે આ તો બધા પૂર્વની સંધિવાળા સાધકો. તો ગાંધીજીને એક વાત લાધી, ગાંધીજી હસ્યા, વૈષ્ણવ મળે મળશે એવી આશા છૂટી, પછી મને બધા વૈષ્ણવો મળ્યા. પણ કોણ? પૂર્ણ વૈષ્ણવ ના મળે, પણ બધા જ એ વૈષ્ણવના અંશો, અંગો. પૂર્ણ વૈષ્ણવ ભલે કોઈ ના દેખાયું હોય, પણ જે દેખાય એ બધા પૂર્ણ વૈષ્ણવના અંગત તો છે ને. અને અંશ અંશીનું બધું આરોપ ને બધું જે છે, જેમ કારણ કાર્યનો આરોપ, અંશ અંશીને બધા ઘણા પ્રકારની આરોપો હોય, એ દ્રષ્ટિએ અંશને પણ આપણે કહીએ વૈષ્ણવ. ભલે પૂર્ણ વૈષ્ણવની દ્રષ્ટિએ અંશ જ છે. એટલે એટલું સરસ કે છે, એક એક પીછું બી દેખાયો ને, આખા મોરની વાર નહીં જુઓ, એક પીછું બી કોઈ એક સરસ રંગીન પીછું કોઈનામાં દેખાયો ને તો તમે ખુશ થઈ જાઓ, એમાંથી પ્રેરણા લે. એને પૂજવા ન બેસાય એવું બને તો ઠીક છે, નહીં પૂછતા એને, પણ એનામાંથી પ્રેરણા લઈ. ને તમારા બધામાંથી આપણે પ્રેરણા લઈએ એટલે બધાની બધાની ટોપલીમાંથી આપણે રંગીન પીછું લઈ લઈએ, આપણે કેવા થઈએ? પૂરા મોર બની જાય છે ને.
તો એ કોશિશ કરો. તો માર્ગદર્શન તો કવિનું સાચું નીકળ્યું હે, એટલું જ કે આપણે હજારમાં કોઈ એકને શોધવા જતા હતા, હજારોમાં કોણ વૈષ્ણવ છે, કોણ સાચો વૈષ્ણવ. કવિનું માર્ગદર્શન હતું હજારમાંથી હજારને શોધજો, એટલે કે બધામાંથી એક એક ગુણ એવો શોધજો કે જે તમને લાગે આ તો પૂજવા જેવો ગુણ છે, જે મારામાં નથી. અને એવું બની શકે કે આ ગુણ હોય ને બાજુમાં જ મોટો અવગુણ હોય, આ કંઠ અવાજ સારો હોય ને પૂંછડી આગળ રંગ બહુ બેકાર હોય, એવું બની શકે. પણ તો દેટ ડઝ નોટ મીન કે કંઠ સારો નથી. કાળો રંગ છે એને બી સ્વીકારવો હોય તો સ્વીકારો, સાવધાની છે, વ્યવહાર છે. પણ પેલી ચીજને બી જે ઢાંકી દો છો એવી ભૂલ નહીં કરતા. એટલે બહુ સરસ કીધું કે કોઈ વૈષ્ણવને શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી, તારા બાજુવાળામાં વૈષ્ણવપણું ગોત, તારા વરમાં વૈષ્ણવપણું ગોત, તારા પુત્રમાં વૈષ્ણવપણું ગોત, તારા મિત્રમાં, સેવકમાં, કોસેવકમાં વૈષ્ણવપણું ગોત. વૈષ્ણવને શોધવા કોઈ હિમાલય બિમાલય જવાની જરૂર નથી. એક આ તો મળશે ને, વૈષ્ણવનો અંશ ને અંગ તો મળશે. એક વ્યક્તિ માટે અભિપ્રાય હતો, ઓપિનિયન સારો હતો, બદલાયો. વર્ષોથી એ વ્યક્તિને જાણતો હતો, એનો કોન્ડક્ટ, બિહેવિયર, વર્તન, એના વિચારો બધા સારા લાગતા હતા. કોઈ એવો બનાવ પણ બન્યો નહોતો એની સાથે, એના માટે કોઈ ફરિયાદ બી નહોતી અને એના માટે એવી કોઈ શંકા બી નહોતી. તો અભિપ્રાય કેમ બદલાયો? પ્રસંગ જુઓ. એ વ્યક્તિ માટે સારો અભિપ્રાય હતો. યુ ન્યૂ હિમ સિન્સ વેન, યુ ન્યૂ હિઝ થોટ્સ, હિઝ બિહેવિયર, નો ઇન્સિડન્ટ, નો ફરિયાદ, નો શંકા, સ્ટીલ ધી ઓપિનિયન ચેન્જ. વાય? કોકની સાથે સહેજ વાતો કરતા હતા અને એને પહેલાં માટે થોડો ઉતરતો હલકો અભિપ્રાય આપ્યો. પેલા ભાઈ છે ને મહાસ્વાર્થી છે, અહંકારનો તો કોઈ ઓહો પાર નહીં. આવી કંઈક વાત કરી, સ્વાર્થી છે, જુઠ્ઠો છે, અહંકારી છે. સૌથી મજાની વાત તો કોઈ પુરાવો આપ્યો નહીં, ખાલી એક શબ્દ બોલ્યા, ઘણા એવું માને છે. માને જ નહીં, ઘણાને એવું લાગે છે. બસ આ ખાલી મને નથી લાગતું, ઘણાને લાગે છે. કોઈ પુરાવો નહીં, કોઈ ખાતરી નહીં, કોઈ કોઈ પ્રૂફ નહીં, પણ એવો અભિપ્રાય. અને સહેજે વાત થયેલી, ઊભા ઊભા ખાલી, કંઈ બેસીને ગપ્પાનો પ્રોગ્રામ નહોતો, કોઈ મહેફિલ નહોતી જાય, ઊભા ઊભા સ્લાઇટ વાત થઈ કે ટ્રેનમાં સાથે હોય કે બસમાં સાથે હોય, ને એક બે મિનિટ સહેજે ઉડતો અભિપ્રાય સાંભળ્યો અને એના વિશેનો એનો ઉચ્ચ અભિપ્રાય બદલાયો. એટલું જ નહીં, એના માટેનો આદર અને પ્રેમ પણ ઘટ્યો. વાત સમજાય છે? નો અદાલત, નો ચાન્સ ટુ ડિફેન્ડ. આવું તો ઇમરજન્સીમાં થાય. અરે તારા ઘરમાં ઇમરજન્સી છે? ઇન્ડિયાની તો 19 મહિના માટે હતી, 18-19 મહિના માટે, હા, 1977. તારે ઇમરજન્સીમાં નો ટ્રાયલ, કોર્ટ્સ જ બંધ હોય 19 મહિના, ઓલ કોર્ટ્સ બંધ, નો ટ્રાયલ. જેના ઉપર શક થાય એને અંદર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંડામેન્ટલ રાઇટ, ધ રાઇટ ટુ લીવ is withdrawn. They can shoot you, they can kill you, and they will not be condemned. એટલે જેને ઇમરજન્સી કહેવાય ને. સો મેની થિંગ્સ, this is one of the thing. પણ તું એના માટેનો અભિપ્રાય ચેન્જ કરે છે, એને પણ બોલવા દીધું. જેમ પહેલાંને બોલવા દીધો તે એને સાંભળ્યો અને એના આધાર પર કર્યું, ફાઇન. કારણ કે કોઈ બોલે ને આપણે સાંભળીએ તો એની અસર તો થવી જ જોઈએ, થાય જ, માનવ સ્વભાવ છે. પણ તું પહેલાંને પણ અવાજ કરવા દે, પહેલાંને પણ બોલવા દે, અને પછી તું તારા જીવનનો જજ છે, દુનિયાનો જજ નથી એમ પાછો. પણ તારા જીવનનો તો તું જ સુપ્રીમ માસ્ટર છે, જજ છે, તારે જે અભિપ્રાય બાંધવો હોય. પણ આ અદાલત કેવી કે જેમાં પહેલાંએ બોલવાનું જ નહીં, તો બોલાવો છો જ કેમ એને? તો સીધો પેલો જે કહે અને જજમેન્ટ પાસ કરો. આ તો પહેલાંએ તો અવિચારપણે કંઈક બોલ્યો, પણ તે વધારે અન્યાય કર્યો અભિપ્રાય બાંધીને. ઇન્ટ્રોસ્પેક્ટ,
પ્રતિક્રમણ કર, આત્મનિરીક્ષણ કર અને તારી ભૂલ સુધાર કે આટલી વાયાત પુરાવા વિનાની ઉડાવ કે શું કહેવાય, ઉડતી વાત સાંભળતાની સાથે તું વર્ષોનો અભિપ્રાય બદલવા તૈયાર થાય તો ક્યાંક તારી ભીતર જ ઈર્ષ્યા બહુ હાઈ લેવલની નથી ને, અહંકાર બહુ હાઈ લેવલનું નથી ને? અત્યાર સુધી તારે એના વખાણ કરવા પડતા હતા અને હવે તને ચાન્સ મળી ગયો કે જો પેલો એને આમ કીધું એમ કરીને તું તારા મનને ને કુબુદ્ધિને સમજાવી શકે કે આ મારો ક્યાં ભાવ, પહેલાંય કીધું એટલે પછી મારે સાવધાન તો રહેવું જોઈએ ને, એમ કરીને તું બદલી નાખે છે તો ત્રણ ભૂલ મને દેખાય, તારા અહંકારની, તારામાં રહેલી ઈર્ષ્યાની અને તારી મત બાંધવાની જે સ્ટુપિડ રીત છે તેની. આવી રીતે મત બંધાય નહીં, આવી રીતે મત તોડાય નહીં, બંધાય ને તોડાય આવી રીતે નહીં. એને કહેવાનું કે નહીં હવે તમે મને આખી વાત પ્રસંગ સાથે સમજાવો, કે મને પ્રસંગ પ્રસંગ કંઈ ખબર જ નથી, મને તો પહેલાં કીધું એટલે મને તો તમારા માટે પ્રેમ એટલે તમને કીધું. બહુ મોટો અન્યાય, અભ્યાખ્યાન પાપસ્થાનક કોવાર સેવાઈ જાય, કેટલા બધા પાપસ્થાનક સેવાઈ જાય, ક્યારેક 18 પાપસ્થાનક મારે લેવા પર્યુષણમાં જ, અને એનું એક એક પાપનું પ્રતિક્રમણ, એ દરરોજ બે બે ત્રણ ત્રણ લઈ ત્રણ ત્રણ દોષ લઈએ ને તો થઈ જાય. કેટલો બધો અન્યાય તે કરી દીધો. સો ઇન્ટ્રોસ્પેક્ટ અને તારી ભૂલ પહેલાં તો પકડ, કે પહેલાંનું તો જે થવાનું હોય તે થાય, જેના માટે આ વાત થઈ રહી છે, પણ હું કઈ રીતે આ મત બદલી શકું, મારે ખાતરી કરવી જોઈએ મત બદલવાની છૂટ જ છે, પણ આ રીતે નહીં. આ રીતે કરશે તો તું સમ્યક દર્શનની નિકટ જશે. અને પછી બીજું વિચાર કરો કે જો બીજાએ જસ્ટ સહેજે વાત કરી એમાં મારો વર્ષોનો મત બદલાયો, એવું પણ બની શકે ને કે હું પણ કંઈક સહેજે કહું તો એની અસર સામેવાળાને બી થાય, તો મારે હવે સાંભળવામાં નહીં બોલવામાં પણ ધ્યાન રાખ. અને જેમ નિંદા, ઉડતી નિંદા તો કરવી જ નહીં, કારણ કે તમારા માટે જે સહેજે હોય ને એ મહા અન્યાય કરી નાખે પેલા માટે, એટલે સહેજે સહેજે કરીને તમે કંઈ ઇનોસન્ટ નહીં, હવે જેટલું નુકસાન થશે એ બધું તમારા ખાતે જશે, ભલે ઇટ વોઝ અનઇન્ટેન્શનલ, બિકોઝ નેગ્લિજન્સ ઇઝ નોટ પાર્ડન્ડ. યુ શુડ નો ધ રેન્જ ઓફ એક્સપ્રેશન, તમારા બોલવાથી કાચા મનવાલા ઉપર શું અસર પડશે યુ શુડ નો. ઉડતી પ્રશંસા કરવાની છૂટ, પેલા ને સારું મત બંધાશે તો કે એમ સાહેબ અમે પ્રશંસા કરીને ગુણ એનામાં ના હોય તો એ સુધરી જશે, એને તો ખબર જ છે કે એનામાં એ ગુણ નથી અને હું એની પ્રશંસા કરું તો એ સુધરી જશે. કોઈને બી પૂછે શું કરતા, સહેજ એમને બેઠા હતા અહીં હિંચકા પર, શું કરતા હતા, બસ એમને ગપ્પા મારતા હતા. અધર વાતો કરવાની, અધૂરી વાતો કરવાની, ગપ્પામાં શું હોય કઈ બરાબર, આમાં કોઈ તૈયારી જ નહીં કરવાની. લોયરને તો તૈયારી કરવાની, નેક્સ્ટ ડે એને કેસ ફાય પેલું લડવાનું હોય, આખી રાત બિચારો કામ કરે કેસ તૈયારી. ગપ્પામાં શું તૈયારી કરવાની, તમે લિસ્ટ બનાવીને કહેતા આજે આ ગપ્પા મારવાને છે, ગપ્પાની જ નો તૈયારી અને નુકસાન પૂરેપૂરું કરી શકો, યુ કેન હેંગ ધેટ પર્સન, પણ તૈયારી કઈ નહીં કરવાની, સગવડ બી નહીં, ઓલવેઝ રેડી. કોઈ બીજી આયોજનની જરૂર, યોજના કરવાની, આયોજન કરવા કે ભાઈ 4:30 વાગે ગપ્પા છે આવી જજો એમ કહેવાનું, એવર રેડી ઓલવેઝ. માનવ સ્વભાવ છે, ગામડામાં પણ ગપ્પા થાય છે, શહેરમાં પણ થાય, એડ્યુકેટેડ લોકો પણ ગપ્પા મારે, અનએડ્યુકેટેડ લોકો પણ ગપ્પા મારે. ગપ્પા એ જેમ કામ ક્રોધાદી એ બધે જ હોય, તમે એમ કહી શકો કે ભાઈ એડ્યુકેટેડ વર્ગમાં એંગર નથી હોતું, આ એક માનવ વિકૃતિ છે. ગપ્પા, અધર વાતો કરવાની, અધૂરી વાતો કરવાની, મહા અનર્થ કરવાનો, કોઈના પ્રત્યે અન્યાય કરવાનો, અને એવું પોતા પ્રતિ થાય ત્યારે રોષમાં આવવાનું કે એમ જાણ્યા વિના તમે કેમ આમ માની લીધું. પણ આ માનવ સ્વભાવ છે કે એ બધા જ ફેક્ટ્સને વેરીફાય નહીં કરે, એને જેટલું તમારા માટે રાગ અને માન એટલું એ વેરીફાય કર્યા વિના સ્વીકારી લેશે, અને તમારું તો ગુડવિલ કેટલી સરસ છે એટલે તમારું તો આમ જ બધા માની લેશે, એટલે તમે જેટલું નુકસાન કરી શકો એટલું તો કોઈ વાર
જેની એટલી સારી ગુડવિલ ન હોય એટલું બધું નુકસાન નહીં કરી શકે. કારણ કે આપણે અમુકને આપણે કહે ને, એટલે એની બધી વાતો સાંભળવાની, લગભગ સાચે ના હોય. તમારું તો કોઈ ચેક બી નથી કરતું, એટલે તમારું તો ભયંકર સાવધાન રહેવાનું. કારણ કે એટલી ગુડવિલ છે તમારી કે તમે જરા કોઈ થોડો ઘસાયેલો અભિપ્રાય આપશો, તરત જ સ્વીકારવામાં આવશે વિધાઉટ ઇવન થિંકિંગ એન્ડ વેરીફાઈંગ. તો તમારે તો બહુ ધ્યાન રાખવાનું. સે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અધૂરું કહેવું, છોડી દેવું, આ એક ગપ્પા છે ને, એક વ્યસન બની જાય છે. અને યુ ફેલ ટુ રિયલાઇઝ કે આ તમારી એક બુરી ટેવ છે, વ્યસન છે. યુ ફેલ ટુ બીકોઝ બધું સહેજે જ હોય, નથિંગ ઇઝ પ્લાન. ગપ્પા ઇઝ નેવર પ્લાન. આમ ઊભા ઊભા આમ તાલી પાડો ને બે વાત કરી દીધી, એટલે તમને ખ્યાલ જ નથી આવતો કે આ તમારી બહુ ખરાબ આદત છે. સ્મોકિંગ કરતાં એક લેવલ હાઈ, કારણ કે એમાં કોઈને શું નુકસાન થાય છે, તારા ફેફસાને થાય છે, પણ આમાં તો તું બીજાના કુટુંબો તોડી શકે. પેલા બેને ચક્કર લાગે છે કાંઈ, બસ આટલું તમે બોલી દો તો. પેલા બેનું કંઈક ચક્કર લાગે છે અને પેલો કે તો છે જ એવો કેરેક્ટરલેસ. આગળ 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 જતાં તમે કોઈ બે કુટુંબ ખલાસ કરી શકો. સહેજે જ તમારી જે સહેજે જે નેચર છે, ગબ્બેસ ગપ્પા ને મ્યા ગબ્બેસ ચૂપ બેસ. સાધનામાં વાણી એ દેવોનું વરદાન છે, ગપ્પામાં એનો દુરુપયોગ ના કર, એ ભજન માટે જ રાખો. આ વાત આખી જે સકલ લોકને વંદે નિંદા ન કરે કોઈની, એના ઉપરથી વાત નીકળી. ઉડતી ઉડતી વાતોથી કેટલી અભિપ્રાય પર અસર પડે છે એ વાત નીકળી. આ ગપ્પાની સંસ્કૃતિ કેટલું સ્વ પર નુકસાન સાધે છે તારી, કારણ કે એમાં બે દોષ, એક મુખ્ય દોષ, એક ગૌણ દોષ. ગૌણ દોષ તો એ છે કે પછી બધા ગપ્પા મારવામાં તમારે થોડું થોડું જૂઠું એ બોલવું પડે, થોડું વધારી વધારીને અતિ આવી જાય. કારણ કે એની સાથે તે વખતે તમે ઇમોશનલ બી થતા હો ને વાત કરતા, એટલે ઇમોશન્સમાં તમે રાગનો, અરે ભગવાન જ છે, ભગવાન જ છે, સર્વજ્ઞ જ છે, એમ અતિશયોક્તિ બી થઈ જાય ઇમોશન્સના કારણે. ઇન્ટેન્શન ને ઇમોશન એ રીતે ખરાબ ચાલતું હોય તો ખરાબ, હવે રહેવા દો ને, સાવ નાલાયક છે એમ આવી તે બી થાય, બંને થઈ શકે. એટલે ગૌણ દોષ, આ બધા ગૌણ દોષ છે, જૂઠું બોલવું પડે, ઈર્ષ્યા વધે વગેરે ક્લેશિત. એ મુખ્ય દોષ, તમે કોઈ કાર્ય કરતા નથી અને છતાં બિઝી રહો છો, એટલે તમને ખ્યાલ જ નથી આવતો કે તમે કોઈ કાર્ય જ કરી રહ્યા નથી, અને કાર્ય કરી રહ્યા છે એવા ભ્રમમાં રહો છો. કાર્યશક્તિનો તો વ્યય થાય છે, કાર્ય થતું નથી, કાર્યશક્તિનો વ્યય થાય છે, એટલે સ્વ પર નુકસાન. હવે ક્યાં વૈષ્ણવજનની ઉત્તમ વ્યાખ્યા કે રામ નામ શું તાલી લાગી, એક જ કામ, બીજા કાંઈ નહીં. અને બહાર જોવાનું આવે તો સૌને વંદે, નિંદા ના કરે કોઈ. કેટલું સુંદર ચિત્ર, નકશો, મૂર્તિ. આ બહારની મૂર્તિને તો દર્શન કરો, પણ આવી એકાદ મૂર્તિ અંતરમાં પણ ફિટ કરો કે દરરોજ મારે આના જેવા થોડા 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 બને છે.